જય દ્વારકાધીશ મિત્રો જય મુરલીધર અને જય જવાન જય કિસાન જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આલો આજે તબીલા માં આવી ગયા અને ઠમઠમિયો વરસાદ ચાલુ છે થોડા થોડા સાટા પડે ને ભીહુ ને કે દી ના કે માહિતી બધી આપીશ તો આજે તમને બધી માહિતી આપી દી મિત્રો માહિતી તો ઘણી બધી તબેલા નો માપ સાઈડ તબેલામાં પાણીની કુંડીઓ વિશેની આપી હે પણ કયા એરિયામાં કઈ ભી હારી રીતે રહી હગે ને એ વિશે થોડું કેવું છે અને આનંદ અમારા મોટા બાપાના દીકરા ને બધા ચાલી ચાલી પચાસ પચાસ ના તબેલા છે જે હું તમને કાલે માપ સાઈડ બધી ફોનમાં તો તો એટલે કરતો કે એટલી એટલી એનો પરફેક્ટ વિડીયો ત્યાંથી અમને સેટ આનંદ થી એ લોકોએ મોકલો છે તો આપણે એ વિડીયો તમને બતાવ્યું ત્રણ ચાર મિનિટ નો મોકલો પડે છોકરો નાનકડો હતો એટલે વિડીયો જેવો તેવો શૂટ કરતા એને આવ્યો છે બહુ એવો બધો નથી શૂટ કરી થઈ પણ ફાઇનલી હું અત્યારે વરસાદની મોસમ આલે છે અને અમારા ગામમાં એવા બે તબેલા છે તબેલાની વિઝિટ કરવા જવાનું નથી વરસાદને લીધે પણ ફાઇનલી એકથી આ તબેલાની હું છે ને વિગત તો તમને જરૂર બતાવીશ મારા કેમેરાથી રૂબરૂ એની અંદર હું એના કેમેરામાં બધા દ્રશ્યો કેદ કરી કઈ રીતે તબેલો છે બતો અને આજનો આપણો જે ટોપિક છે કે આ પેંભાઈ કઈ પેંહ કઈ જગ્યા ઉપર ખરી રહે એ વિશે તો આપણે જરાક tabella ની અંદર વહી જાય વરસાદ નું પ્રમાણ વધતું જાય છે અને કામકાજ એવું છે કે વરસાદમાં પછી ભીંજાઈ જાય તો મજા ના આવે કેમેરાના લેન્સ ઉપર પાણીના ટીપા પડે તો પછી ખાલી ખોટો વીડિયોનો બધો શો વિખાઈ જાય તો મિત્રો અમારે તો હાલાર પથક કહેવાય જે જામનગર અને ખંભાળિયા દ્વારકા તો ખંભાળિયા થી દ્વારકા બાજુ દેશી દાખલા તરીકે તમે તમારા જે એરિયામાં રહેતા હોય ત્યાંની તમે તમારી ભેહને દેહી કહો પણ કચ્છ ની અંદર બંને એરિયો હે આની ભેહ એ બંને એરિયામાં જ સારી રીતે એનું કારણ હે કે જે જગ્યાએ જે જગ્યા જન્મ હોય એ જગ્યા ઉપર બધું વાતાવરણ અનુકૂળ હોય અને બધી ધરતીની જે આબોહવા હોય એને ફાવી ગઈ હોય અને આમ જોવા જઈ તો અમારા હાલાર પથક ની અંદર ગીર માંથી ભે રહી આવ્યા છે જાફરાબાદી ગયા છે જાફરાબાદ જે તાલુકો હે એ બાજુ થી અમરેલી હે ખાંભા હે પછી કુકાવાય હે આ બાજુથી અમે પેહો ગીર માંથી લઈ આવી છે તો એ જાફરાબાદી ની ઓલાદ એકદમ સારી અને સુપર હોય અને જાફરાબાદી માં દૂધ પણ સારું હોય એનો શરીર નો બાંધો એકદમ મજબૂત હોય આવું અડાણ એટલે કે જ્યાં દૂધ હાચવાનું એનું થન હોય એ થન પણ જોરદાર મોટું હોય એની અંદર લગભગ એ જાફરાબાદી ભેંસ છે એ લગભગ જગ્યા પ્રખ્યાત છે પછી આપણે ઘણી જગ્યા જોઈ છે તબેલાના વિડિયો એની અંદર કચ્છમાંથી વિડીયો આવતા હોય ભાવનગરથી વીડિયો આવતા હોય પછી દાહોદથી આવતા હોય આણંદથી આવતા હોય પંજાબના હરિયાણાથી આવતા હોય પંજાબના હરિયાણા સિરસામાં આપણા એક મિત્ર હે યુટ્યુબર જ છે તો એ લોકો ત્યાંથી એની ભેસુના તબેલાના વિડીયો જે મોકલે ને ભાઈ એ તબેલો એટલે એક નંબરના આધુનિક તબેલા એ જોઈ અને મને પણ ઈચ્છા થાય કે હું આવું કઈ કરું ખરેખર શરૂઆત ત્યાંથી જ આ બધી કરી મેં તો મસ્ત મજાના તબેલામાં એની અંદર બનાવે પછી ત્યાંથી જે આપણે બ્રિડર લેતા હોય એ પાડાના પણ વિડીયા ઘણા ઘણા બનાવીને મોકલતા હોય તો જે જગ્યાએ જે સ્થાનિક ઉપર જે ભેંસનો જન્મ હોય એરિયામાં એટલે કે માનો જામખંભાળિયા તાલુકાનું અમારું ગામ છે તો અમારે અહીંયા જામનગર દ્વારકા અને ભાણવર લાલપુર આ બધા ઉપલેટા સુધીની ભેંસ જો અહીંયા હોય તો અમારી જગ્યાની આબોહવા અને વાતાવરણ એને અનુકૂળ હોય એટલે સારી ટકી શકે અમારી પોતાની જ ભેંસો અહીંથી આણંદ દ્વારા વેચાતી લઈ જાય છે તો ત્યાંથી ત્રણ વેતર જ સારું દૂધ આપે અને આપણે આગળ થોડોક દોર વધારી વિદ્યાનો તો મિત્રો વિદ્યાનો દોર આપણે થોડોક આગળ વધારી હવે આણંદ વલસાડ વાપી આ બધી જગ્યાએ મુંબઈ ધુલિયા સુધી ભેહું અહીંથી જાય છે ન્યા ત્રણ વેતરમાં ભેહ પૂરી નથી થઈ જતી ન્યા જઈને અમારે ભેહનું દહ લિટર દૂધ હોય તો સાત આઠ છ લિટર ત્રણ લિટર સુધી થઈ જાય એનું કારણ એ કે એક ને એક જગ્યા ઉપર બાંધી રાખવી અને એક તો આની આબોહવામાં જે ઉછરેલું હોય એને ન્યાની આબોહવા અને ધરતીનો ચારો પસંદ ન હોય આપણી ભેંસોને જે જગ્યાએનો એનો જન્મસ્થળ હોય એ જગ્યાનો એ આબોહવા અને નેનો ચારો પાણી પણ એને અનુકૂળ હોય આપણે કહીએ ને કે અમારી કાઠિયાવાડીની ધીંગી ધરા તો જ્યાં જ્યાં જીની ધારા ઉપર જીનો જન્મ થયો હોય ને એ વસ્તુ ન્યા હરહ સેટ થાય જે જાફરાબાદી ભેંસો અમે ખાંભાથી અમરેલીથી લઈ આવી મારા તબેલામાં તો માનો કે એવી જાફરાબાદી બની કે મુરાહ આવી કે છે નહીં એ ટાઈપની ખાલી બોડી એની બતાવે છે પણ મારે ખુદને અમરેલી ખાંભા જાફરાબાદી ભેંસું લેવા જ આવ્યું છે ઘણા ભાઈ મને ખબર છે પણ હજી હું એ લેવો પીગો ગયો જોવા એમનો બધે ચક્કર મારી ગયો અને આ ઓટોમેટિક પાણી વાળા તબેલા મને આઈડિયો ક્યાંથી આવ્યો કે સોમનાથ ની બાજુમાં એક ગામ છે ત્યાં એક અર્જુનનાથ બાપુ સાધુ હે અને અમે એને મળવા ગયા એની લોકો એ સપ્તાહ કરી હતી અને એક ભાઈના ઘરે ઉતારો હતો ત્યાં ગયા અને આ પાણીનો ઓટોમેટિક પાણી વાળી ગમાઈને તબેલો જોયો ત્યાંથી થોડુંક આપણે લાઈટ થઈ કે આ વસ્તુ કરવા જેવી છે ભલે આપણે ભેહુને છોડી અને કુંડી ઉપર પાતા હોય પણ આપણી ગેરહાજરી હોય બે ચાર કલાક આગળ આવું થાય તો ત્યાં ગમાઈની બાજુમાં કુંડી હોય તો એની રીતે પી લઈએ અને બીજી વાત તો આપણે એ કરવાની છે કે હવે તમને હાલો ઓળો જે તબેલાનો વિડીયો આવ્યો હોય ને એ બતાવું અને મિત્રો પછી આમાં જે જે મિત્રો એ જેનું ગામ તાલુકો જિલ્લો અને નામનું સરનામું લખ્યું હે ને કોમેન્ટમાં એના નામનો એ ઉલ્લેખ આપણે આમાં કરવાનો હે અને એક થોડીક ઇન્ફોર્મેશન આપી દો કોઈની બહેને ને તાત્કાલિક માટે હાલમાં વ્યાણ હોય અને જર જલાતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને નકરા વિડીયોના માધ્યમથી હું તમને થોડીક સલાહ આપું એવું કરજો મોટા ડુંગળીના બે દડા લેવા બસો ગ્રામ જેટલો ગોળ લેવો એ વ્યાણ પેગી એક કલાક ની અંદર ખવડાવી દેવાનું છતાં મેળ ના આવે તો બકા લેવા ગામમાં આવતો હોય જે ફેર્યો એના પાણી ત્રણ થી ચાર મોરા લઈને ખવડાવી દેવાના એટલે તમારે જર પડી જાય અને લગભગ આ બે વસ્તુ તો હર કોઈ પશુપાલકને ઘરે હોય જ અને ખેતી વિનાના પશુપાલક હોય કે ભાઈ એવું નથી તો બકાલાની રેકડી ઉપર જાવ એટલે તમને મોડા ડુંગળી મળી જાય એ સિવાયનો ત્રીજો ઉપાય છે જાસુદના ત્રણ થી ચાર ફૂલ ખવડાવી દો તો એ પણ જર પડવામાં ઝપાટો થાય છે

તેના ખોટા ખર્ચામાંથી બચી શકે તમને કઈ દેશી દવા વિશેના નુસ્ખા હોય યાદ તો મને કેજો કેશુ ભેંસને આફરો ઉતરતો નથી આફરો ચડી જાય છે ને ઉતરી જાય ચડી જાય છે ને ઉતરી જાય છે જે આ ગોબર કરે પોદરો એ પચાસ ટકા જ આવે છે ને એને નાક માંથી એમ કે છે કે ગોબર આવો ચાલુ થઈ ગયો હે તો એક ભાઈ અમારે કિશોરભાઈ ગઢવી કરીને આવ્યા તા મોડ પરથી હવે એ લોકો ઈ થોડોક મને વાત નો ટેકો આપ્યો કે મલદેભાઈ લોકોને કયો કે કુંભવા કરી અને આ રોગ હે લગભગ ભેંસ બચવી એમાં મુશ્કેલ હોય કારણ કે જો એનું જાણતા હોય પૂરી રીતે ડોક્ટર તો વાંધો ના આવે જો એનો ન કરે કે અહીંયા ટાઢો દેવાનો આવે કુંભવા થતો હોય અમારી ભાષામાં એને કુંભવા કહે તો અહીંયા એને ટાઢો દે લોખંડ નો સળિયો દગાવી આપણે કોષ હોય એનો અનાય ટાઢો દે તો પણ હમ થઈ જાય અને એ છતાં આપણે જે બકરા બકરા હોય એટલે બકરીયું એના વાળ કાળા બકરાના આટલા વાળ લેવાના એક હાથમાં મુઠો ભરાય એટલા એને હળગાવી અથવા તો લોઢીમાં એને હેકી નાખવાના ને એની જે રાખ વાની થાય ભૂહી અને પશુને નાયર પીવરાવી દેવાની એટલે કુંભવામાંથી કુંભવા માંથી છુટકારો મળી જાય એવું આ કિશોરભાઈ અમને જણાવતા અમે આ વિડીયોમાં આગળ વાત શેર કરી તો મિત્રો જે વિડીયોનો દોર આપણે ચાલુ રાખવાનો છે અને તમને પણ કઈ આવો આઈડિયો એટલે પરફેક્ટ હોય તમે કરેલો ઉપયોગ તો મને જણાવજો આગળના વિડીયોમાં એટલે કે કાલના વિડીયોમાં હું જરૂરથી કહીશ તો હાલો આપણે જે મિત્રોની કોમેન્ટ છે એના બધાના જવાબ દઈ દઈ કે ક્યાં ગામથી છે અને આપણા ચાહકો એટલા બધા વધી ગયા છે મને પણ ખબર નહોતી કે આ એવડું પશુધન એવડા તબેલાવાળા દુનિયામાં વસે છે અને આપણે ચાહે છે તો હાલો આપણે મિત્રો ને ને જવાબ દઈ દે

આ ભરાઈ જાય એટલે ડાયરેક્ટ ઓટોમેટિક ઊંચો થઈ જાય જો આ પાંપી પાઇપી જાય નિહાર માંથી જોવા જય નડો ભાઈ ગામ નાંદોરી થી ભોલાભાઈ નંદાણીયા ભોલાભાઈ રામ રામ જય દ્વારકાધીશ તમારી કોમેન્ટ તો કાયમ જ હોય વિડીયોમાં તમે લગભગ મારા વિડીયોમાં કોમેન્ટ ના હોય એવું બને જ નહીં તો એની કઈ ફરમાઈશ નથી અને ગામ પાદરડી માણાવદર થી પુના કેશવ માલદેભાઈ સરસ વિડીયો બનાવો છો તમારા વિડીયો જોઈ અને અમને પણ ઘણું જાણવાનું મળે છે અને પુના કેશવભાઈ ને એક નમ્ર વિનંતી કે તમારે પણ કઈ ભાઈ આઈડિયો આવે પશુધન વિશેનો અથવા તો ખેતી નો આવે તો ખેડૂત તમે નવા નવા અનુભવ શેર થાય અને મને પણ ખુદને જાણવાનું મળે અને ગામ સણકલા થી હેમતભાઈ હેમદભાઈ ને ફરમાઈશ નથી પણ ખાલી એનું એનું નામ લખવું એટલે આપણે એને યાદ કરીએ ભાણવડ તાલુકાનું સણકલા ગામ છે તો હેમતભાઈ જય દ્વારકાધીશ અને ગામ ગુવાણા ગોવાણા ગામ એટલે લાલપુર તાલુકાનું ત્યાંથી દિલીપભાઈ કર્મુ મારી ચેનલના આજ લગભગ ચારસોક વિડિયોની આજુબાજુ એ છે એકેય વિડીયોની જોયા આવીને મુઇકા નથી આ છેલ્લા ચાર દિવસમાં મલ્દભાઈ કે જોરદાર તમારું કામ ભાઈ મારું કામ જોરદાર નથી ભગવાનને જીભે સરસ્વતી દીધી છે અને માઇન્ડની અંદર થોડીક ઉર્જા આપી હતી આ થોડા ઘણા આપણે જે કંઈ માણસને ઉમતા કંઈ દેવાય નહીં પણ આ રીતે વિડીયોના માધ્યમથી જે કંઈ હમાસર પુગાઈ પુગાડી અને આમાં તો હું છે કે જીવતા જીવ છે આ પશુ મૂંગા એનું કલ્યાણ થતું હોય તો આપણે શું અને ગામ ગામનું તો નથી હિતેશભાઈ આરહો આવી જતો હોય જો એમરજન્સી માં બહુ આરહો આવી ગયો હોય કે આસર તૂટી જાય એવું તો ડોક્ટર ને બોલાવજો અને જો સામાન્ય આરહો હોય તો કુવારના પાઠા લેવાના હે ત્રણ એની ઉપરથી છાલ ઉતારી નાખવાની અને થાળી નીચે રાખજો જે એમાંથી જેલ નીકળે થાળીમાં નાખી દેવાની જેલ એટલે લેપ પછી બસો ગ્રામ હળદર લેવાની સો ગ્રામ મીઠું લેવાનું આ બધું મિક્સીની અંદર મિક્સરમાં પીસી અને લેપ બનાવી અને આવમાં અને આચરમાં ત્રણ ટાઈમ સોપડવાનો હવાર હાજ ને બપોર આવું ચારદી કરવાથી આર ઉતરી જાય અને બહુ અતિશય આવી ગયો હોય ઘાય ઘા તો ડોક્ટરનો સંપર્ક વેલેરો કરજો અને બીજી વાત કે ખોળ જે તમે કપાસિયાનો ચારતા હો એમાંથી ખોળ ઓછો કરી નાખજો સરસવનું તેલ અને કપાસિયા આપવાના ચાલુ કરજો તો ગામ બજાણા થી ડાડુભાઈ નંદાણીયા ની છે દાડુભાઈ મારો લંગોટિયો ભાઈ બંધ છે હાલ ઈ મોરબી હે ફૂલ વરસાદ પીડ્યો એવી કોમેન્ટ હતી અને દાડુભાઈ મારો લંગોટિયો ભાઈબંધ છે ટેકર નું સર્વિસ કરવા આવતો દાડુભાઈ જોરદાર કોમેન્ટ થવી જોઈએ તમારી કોમેન્ટ નહીં તો મારે પિન કરવી હે અને લાઈફ વેલ્સ ઇન લખનભાઈ અમારે ઇંગ્લેન્ડ છે લોકો લખનભાઈ લાખણસીભાઈને ઇંગ્લેન્ડ તબેલો કરવો અને આહીથી મને લઈ જાઓ લાખણસીભાઈ હું એવડો મોટો અભિપ્રાય નથી ધરાવતો હું ખેડૂનો દીકરો છું અને પશુપાલનના અમારા લોહીમાં આવે એટલે થોડી ઘણી માહિતી છે એ આપું છું અને સતાય લખનભાઈ બોલાવે અને આપણે જો ઇંગ્લેન્ડમાં વેલ શેર્યુ હે રેહ લખનભાઈ બોલાવે ને માલદેવભાઈ ના જાય એવું બને જ નહીં તમે વીજા મોકલો એટલે હું કાલે જ બેહી જાઉં પછી ચૌધરી ડેરી ફાર્મ છે કચ્છ રાધનપુર થી મારે એ કે ભેંસું લેવી છે આપણે જે જાફરાબાદી છે મારે જાફરાબાદી લેવી છે તો રાધનપુરવાળા ભાઈને કે આવજો આપણે બે અડી મળી અને હાથે લેવા જાઉ ભેહું પછી માલદેવભાઈ કેસવાલા હનુમાનગઢ તાલુકો રાણાવાવ અમને યુટ્યુબ નું ટોપિક બધું દેવાનું હોય તો જ્યાં માલદે ભાઈ કેશવાલા અમારા યુટ્યુબ ના ગુરુ છે મિત્રો માલદે કેશવાલા ચેનલ ઉપર જરૂર ધ્યાન દેજો કારણ કે અમારા યુટ્યુબ ના ગુરુ છે અને આજ હું એનો ચેલો છું છતાં એનાથી હું છ હજાર સબસ્ક્રાઈબર આગળ નીકળી ગયો છું માલદેવભાઈ માટે જોરદાર એક ટેકો થઈ જાય તો માલદેવભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તમે અમને યુટ્યુબમાં લઈ આવવા નહીં બદલ અને ભાવેશ હિરપુરા નરમાણા ગામ તાલુકો હવે એમાં કયો લાગતો હોય કઈ મગજમાં નથી પણ નરમાણા આપણે નીકળ્યા હતા એકવાર પાછા અને ભરતભાઈ મુંધવા ગામ રાજકોટ રેવાનો રાજકોટ તાલુકો રાજકોટ ને જિલ્લો રાજકોટ તો ભરતભાઈ મુંધવા ને કઈ ભાઈ મુંધવા બાંભવા આ બધા રાજકોટ ની અંદર મારા બધા દોસ્ત ઘણા બધા છે રાજુભાઈ બાંભવા ક્રિશ કનૈયા ડેરી મારા ખાસ મિત્ર હે અને એ આપણે રાજકોટ કોઠારીયા વિસ્તારમાં એની ડેરી છે કનૈયા અને જોરદાર પરફોર્મન્સનું છે ડેરીનું એકવાર ડેરી જઈ અને એની ખાસ મુલાકાત લેજો અને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને તમારા અનુભવ કંઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો એનું કારણ છે કે તમે કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવ શેર કર્યો ને એટલે મને વિડીયો બનાવવાનો હોશ વધી જાય અને ખેતીવાડી વિશેના વિડીયો બનાવવાના છે કાલે અમારે જો ઈચ્છા છે કે પોરબંદર જાવું છે ડ્રોન લેવા જો ડ્રોન આવી જાય તો ખેતીવાડીના વિડીયો બધા ડ્રોન થી લગભગ વિડીયો વિડીયો ના આવે તો તમે મૂંઝાતા નહીં કે માલદેવભાઈ વિડીયો છોડી અને ક્યાં વયા ગયા આપણે વિડીયોમાં કાંઈ બની જ રહેવું છે અને ખેતીવાડીના વિડીયો પણ હવે શરૂઆત થઈ ગઈ છે આપણે ખેતીના કામ વરસાદ રહી જાય એટલે ચાલુ થાય તો ગામની અંદર બીજા તબેલા હે એના વિડીયો માહિતી બધી કરી કરી અને શેર કાયમ જુદા જુદા તબેલાના વિડીયો નાખી આજ મારો તો મારા ભાઈનો હતો પરમથી મારા મોટા બાપા દીકરાનો આવી રીતના અલગ અલગ તબેલા અને એના બધા હું વ્યવસાય છે એ હું શેર કરીશ તમારી યારે અને મિત્રો કાયમી વિડીયોમાં કહ છો ને આજે કહ કે તમારે કઈ ધંધો વેપાર વ્યવસાય વિશે દુકાન છે મકાન છે કોઈ પ્રોપર્ટી છે કોઈ વિશેનો તમારે વિડીયો બનાવવો હોય કે તમારે ફાર્મ હાઉસ હોય ફ્લેટ હોય હારો બંગલો તો હવે આપણે એક ડ્રોન આવી ફ્રીમાં મસ્ત બનાવી અને તમારે ચેનલ હોય તો ભલે નકર અમારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવાની પરવાનગી આપજો મસ્ત મજાનો વિડીયો બનાવી દેવો અને કોઈને ઇમરજન્સીમાં કામ હોય તો ધવલ ફોટોવાળા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આવી અને ફોલો કરજો વાતનું સમાધાન થઈ જાય